અમારી ચેનલના તમામ વિડીયોનું નોટિફિકેશન મળવા માટે યુટ્યુબમાં જઈ સર્ચ બારમાં ગુજરાતી વિદ્યાર્થી ટાઈપ કરો અને ચેનલ ઓપન કર્યા બાદ સબસ્ક્રાઇબ બટનને ક્લિક કરી અને નોટિફિકેશન બેલને હિટ કરો. દોસ્તો, જો તમે ગાંધીનગરની મુલાકાત લેશો ને તો તમને શક્તિ એકેડમી અને શક્તિ પ્લેગ્રુપ તથા નર્સરીના બેનર અચૂક જોવા મળશે. પણ મિત્રો, જાણીને નવાઈ લાગશે કે આ કોઈ પ્રાઇવેટ ઇન્સ્ટિટ્યૂટ નથી, પણ રાજપૂત સમાજ માટે સમાજ ઉત્થાનનું કાર્ય કરતી કેટલીક મહિલાઓનું સાહસ છે. સ્પર્ધાત્મક પરીક્ષા પાસ કરીને દીકરીઓ પણ સરકારી નોકરી મેળવે એ માટે સરોજબાર રહેવર અને એમની ટીમ રાત દિવસ કામ કરે છે. સ્વરક્ષણ માટે દીકરીઓને તલવારની તાલીમ આપવામાં આવે છે સરોજબાર અને એમની ટીમ દ્વારા. આ સિવાય પણ અનેક માનવ સેવાના કાર્યો થઈ રહ્યા છે. શક્તિ એકેડમીનો ખર્ચ ઉઠાવવા માટે ગૃહ ઉદ્યોગ ચલાવીને ત્યાં પણ અનેક બહેનોને રોજગારી આપી છે. સમૂહ લગ્નમાં દીકરીઓને ભેટ આપવામાં આવે છે. બનાસકાંઠામાં રાહત દરે રસોડા સેટનું વિતરણ કરવામાં આવ્યું છે. તો મિત્રો, આવો સરોજબા રહેવરના મુખેથી જ સાંભળીએ એમની માનવ સેવાની આ એક સફળ કહાની. કુછ કરીએ નસ નસ મેરી ખોલે હોય, કુછ કરીએ કુછ કરીએ કુછ કરીએ બસ બસ બડા બોલે અબ કુછ કરીએ. ઓ કોઈ તો ચલ સિદ્ધ ફડીએ, ડૂબે તરીએ યા મરીએ. હોય કોઈ તો ચલ સિદ્ધ ફડીએ, ડૂબે તરીએ યા મરીએ. કમિટી મેમ્બર્સ બધા હતા અમારા, બધાના નામ તો દઈશ પણ છેલ્લે દઈશું નામ બધાના. કમિટી મેમ્બર્સ હતા. એક દિવસે એમનો વિચાર આવ્યો. એટલે વિચાર ખાસ એટલે આવ્યો કે અમે જોતા હતા કે ઘણી દીકરીઓને ભણવું તો હતું જ, ક્લાસ કરવા હતા, પણ ફેમિલીમાં ફાઇનાન્શિયલ પ્રોબ્લેમના કારણે કરી શકતા નહોતા. એવા બધા કારણોના કારણે વિચાર થયો કે આપણે એવું કંઈક કરીએ કે જેનાથી દીકરીઓ ખાસ આગળ આવે. અને કમિટીમાં એક પ્રસ્તાવ મૂક્યો કે ભાઈ આપણી ઈચ્છા આવી છે, કરીએ કે કેમ. અને કમિટીએ સહર્ષ વધાવી લીધો કે ભાઈ હા, આપણે આ કરવું છે. અને એ નિર્ણય પરથી અમે પછી તુરંત જ કે આજે નિર્ણય કર્યો અને ત્રીજા દિવસે અમે શરૂ કરેલું છે. અમે મેનેજમેન્ટમાં તેવું છે કે ફેકલ્ટીનો જે સેલરી આપવું પડતો હોય એના માટે થઈને ફક્ત 1800 રૂપિયા રજિસ્ટ્રેશન અને દીકરીઓને જે મટીરિયલ આપવામાં આવે છે એ તરીકે 1800 રૂપિયા લઈએ છીએ અને દીકરીઓને ભણાવીએ છીએ કે જેના કારણે અમે ફેકલ્ટીને એનો પગાર ચૂકવી શકીએ. હા, ઉપર હોસ્ટેલ, અમારું ઉપર હોસ્ટેલ છે અને ઉપર લાઇબ્રેરી પણ છે. હા, ટીમ મેનેજમેન્ટ વિશે એવું છે કે મારા મોનિકાબા છે, સોનલબા રાણા છે, સોનલબા ચાવડા છે, પ્રિયંકાબા છે, એક બીનાબા રાણા છે. એ બધા અલગ અલગ પોતપોતાની રીતે કામ વહેંચી લીધેલું છે દરેકે કે ભાઈ હું આ જવાબદારી સ્વીકારીશ અને એ બધા પોતાની જવાબદારી બખૂબી નિભાવે છે. એના કારણે અમે આગળ છીએ. લગભગ 8-1 મહિના થઈ ગયા અમારે, લગભગ 150-200 બહેનોના. અમારી ઈચ્છા એવી છે કે અમારા ત્યાં ભણેલી દીકરીઓ જ્યાં જાય ત્યાં કોઈ દિવસ પાછી ના પડે. અને 100 સ્ટુડન્ટ અમારા કદાચ એક્ઝામમાં બેઠા હોય, 100-100 તો નથી જ પાસ થવાના, એ બધાને ખબર છે, પણ એમાંથી 20 થાય તો બી અમારું સપનું પૂરું થયેલું છે અમારા માટે. અને એમને અમે, અમારી ઈચ્છા એવી છે કે રાજ્ય લેવલે નહીં, અમે તો કેન્દ્ર લેવલે એમને જોવા માગીએ છીએ. એકચ્યુઅલી અમારા દાન આવતું નથી, અમે દાન લીધું નથી, કોઈની સામે હાથ ફેલાવ્યો નથી. એ કામ અમારું પૂરું કરવા માટે અમે સાઈડમાં અમારા રાજપૂત સમાજના બહેનો થકી એક ગૃહ ઉદ્યોગ ચલાવીએ છીએ, જેના કારણે અમે ગામની બીજી 10 બહેનોને કામ આપીએ છીએ. અને એ વસ્તુ જે અમારી છે માર્કેટમાં જાય છે, એના થકી જે ઇન્કમ થાય છે એનાથી અમે બધું જ મેનેજમેન્ટ કરીએ છીએ. હા, ગૃહ ઉદ્યોગમાં અમારા ચોખાના પાપડ, વડી, ઘઉંની સેવો, પછી ચણિયાના થાન લાવી અને અમે ચણિયા સીવડાવીએ છીએ, એ રીતે ગૃહ ઉદ્યોગ ચાલુ કરેલ છે. કોઈ લોન નથી લીધી. હા, સમય થોડોક કટોકટ રહે છે પણ થઈ જાય છે મેનેજ. ઘરમાં બધાનો સાથ સહકાર સારો મળી રહે છે. પ્રભાવ તો સારો જ પડેલો છે. પહેલાં એવું હતું કે શરૂ કરતાં પહેલાં સવાલો ઘણા હતા કે તમે આ કામ કરશો તો પૂરું કેવી રીતે કરશો, કરી શકશો કે કેમ, એ ઘણા બધા સવાલો હતા. પણ શરૂ કર્યા પછી એ બધા જ સવાલો જાણે કે મુંઝાઈ જ ગયા છે. બધાએ એવું કીધું છે કે જે કર્યું છે એ સારું કર્યું છે અને તમે આગળ વધો. બીજા સમાજના સંદેશો એ જ આપવો છે કે જો દીકરીઓ હોય અથવા દીકરા હોય, કોઈ પણ જો નથી પહોંચી શકતા એવા કોઈ પણ હોય, એને તમે દરેક રીતે હેલ્પફુલ થાવ અને સમાજમાંથી દીકરા દીકરીઓને આગળ લાવવાનો પ્રયત્ન કરો તો કદાચ સમાજના એ જ દીકરાઓ આપણને આવતીકાલે આપણા જ કામમાં આવશે.
આજે કે નિર્ણય કરશો તો આગળ જવાશે, પણ જો એવું વિચારશો આ કરીશ અને આમાં હું સક્સેસ નહીં જઉં તો, એ શબ્દ જો વિચાર્યો તો ક્યારેય સક્સેસ નથી જવાતું. કરો તો દિલથી કરો, કે એવું જ વિચારીને કે હું ક્યારેય અનસક્સેસ નથી, એ અમારું કામ પૂર્ણ થશે તો પૂર્ણ થાય જ છે. અને અમારી ક્લાસીસ કરવાની પદ્ધતિથી લોહાણા સમાજે પણ 25 તારીખથી ઓપનિંગ કર્યું છે. પહેલાં તો સર્વેને મારા જય માતાજી, અને ટૂંકમાં હું એટલું જ કહેવા માગીશ કે જેમ અમારા જે ટીમના મેન લીડર છે સરોજભાઈ, એમને બધું કહી જ દીધું છે, પણ હું એટલો સંદેશ આપવા માગીશ કે કોઈપણ કાર્ય સિદ્ધ કરવું હોય તો પહેલાં આપણી ટીમની એકતા જે છે એ પકડી રાખવાની, તો જ કાર્ય સિદ્ધ થાય. અને પહેલું એ કે કોઈ દિવસ એવું વિચારવાનું નહીં કે આ કામ નહીં થાય. અને મારો પોતાનો જ દાખલો આપું તો એવું હતું કે ટાઈમ નહીં મળે, પણ આમાં જોડાયા પછી ક્યારે ટાઈમ મળે છે એ પણ ખબર નથી રહેતી. એટલે છેલ્લે એટલું જ કહેવાનું કે જો ટીમની એકતા હશે તો ઘરનું કે સમાજનું, કુટુંબનું, દરેકનું કંઈ પણ આપણું ગોલ હશે એ સિદ્ધ થશે. એટલે એટલું જ કહેવાનું કે દરેક સમાજ આવી રીતે કંઈક ના કંઈક જે ટાઈમ મળે એમાંથી થોડો ટાઈમ કાઢીને આપણે સમાજ અને દેશ માટે કંઈક કરીએ. જય માતાજી. મારા દર્શક મિત્રોને અમે ખાસ નમ્ર અપીલ કરીએ છીએ કે જો આપના ધ્યાનમાં પણ કોઈ એવી વિશેષ પ્રતિભા છે અથવા કોઈ એવી પ્રવૃત્તિ છે કે જે એજ્યુકેશન રિલેટેડ છે અને આપને લાગે છે કે એને અહીં પ્રમોટ કરવી જરૂરી છે, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલ અમારા જીમેલ પર પ્લીઝ અમને સંપર્ક કરશો તો અમે એ વિડીયો પણ અમારી ચેનલ પર પ્રમોટ કરીશું.